નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર પંચોતેર જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની કે ભાઈ દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે એટલે કે જે દ્રવિડ કુળ એટલે કે દક્ષિણ ભારતની જે ભાષાઓ છે એમાંથી સૌથી જૂની ભાષા કઈ છે ઓપ્શન એ તેલુગુ ઓપ્શન બી કન્નડ ઓપ્શન સી તમિલ અને ઓપ્શન ડી મલયાલમ તો કયો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે એટલે કે તમિલ ભાષા છે એ દ્રવિડ કોડની સૌથી પ્રાચીન ભાષા હોય એવું માનવામાં આવે છે ગણવામાં આવે છે ઓપ્શન એ ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે બીજો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભાઈ નીચેનામાંથી કયા ન્યાયાધીશે ભારતમાં રાષ્ટ્રપતિ તરીકે પણ ફરજ બજાવી છે ઓપ્શન એ એમ હુદૈતુલ્લા ઓપ્શન બી કે કેન કાનંદગો ઓપ્શન સી એસ કામન અને ઓપ્શન ડી સી રેડ્ડી તો આમાં મિત્રો પહેલાં તો કઈ રીતના રાષ્ટ્રપતિ છે એ હવે ન્યાયાધીશ ક્યારે ફરજ બજાવશે તો કે માની લો કે કોઈ હાલમાં છે એ રાષ્ટ્રપતિ ઉપસ્થિત નથી કોઈ પણ કારણો છે આકસ્મિક કારણોને અસરે આ આકસ્મિક કારણોને લીધે રાષ્ટ્રપતિ પણ હાજર નથી તો કોણ રાષ્ટ્રપતિ પતિની ફરજ બજાવશે તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ પણ માની લો કે રાષ્ટ્રપતિ પણ નથી અને ઉપરાષ્ટ્રપતિ પણ કોઈ કારણોસર નથી તો કોણ ફરજ બજાવશે તો કે ભાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ફરજ બજાવશે અને આવી રીતના કોણે એક વખત બજાવેલી છે તો કે ભાઈ ઓપ્શન એ એમ હિદાય તુલ્લાએ છે બજાવેલી છે કેટલામાં હતા બનેલા હતા કાર્યકારી રાષ્ટ્રપતિ તો કે ત્રીજા છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા હતા કોણ તો કે એમ હિદાય તુલ્લા તો આપણે યાદ રાખીશું હવે મિત્રો મારો એક સવાલ છે કે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ભાઈ આ વ્યવસ્થા એટલે કે રાષ્ટ્રપતિ હાજર નહીં હોય તો ઉપરાષ્ટ્રપતિ બજાવશે જ પણ માની લો કે ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નથી તો આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિની ફરજ બજાવશે તો એવી વ્યવસ્થા કોણે કરી હતી અથવા કયા વડાપ્રધાનના સમયમાં થઈ હતી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આમાં આપણો આન્સર શું આવશે એમ તુલ્લા કે જેમણે રાષ્ટ્રપતિની કાર્યકારી રાષ્ટ્રપતિની ફરજ બજાવેલી છે કે જ્યારે રાષ્ટ્રપતિ પણ હાજર નહોતા અને ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નહોતા તો આ યાદ રાખીશું આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ છેલ્લા પાંચ વર્ષ છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયો ન હોય તેવા રાજ્યને સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરવામાં આવે છે એટલે કે જે કોઈ પણ ગામ છે કે જેમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફોજદારી ગુનો બન્યો નથી તો તેવા ગામને સરકાર દ્વારા કયું ગામ ગણવામાં આવે છે ઓપ્શન એ ઓપ્શન બી તીર્થ ગામ ઓપ્શન સી પવિત્ર ગામ અને ઓપ્શન ડી ગામ તો કયું આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી તીર્થ ગામ આવશે કયું આવશે ગામ હવે માની લો કે ભાઈ કોઈ પણ છે એ ગામ છે કે જેમને પાંચ વર્ષ સુધી છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયો નથી તો ગુજરાત સરકાર એમને શું આપશે પ્રોત્સાહન રાશિ આપશે શું આપશે પ્રોત્સાહન આપશે કે ભાઈ જેથી કરીને બીજા લોકો પણ આમાંથી ઇન્સ્પાયર થાય અને એ પણ વ્યક્તિઓ છે એ પ્રયત્નો કરે કે એમના ગામમાં પણ ફોજદારી ગુનો લાગે નહીં તો એમના માટે સરકાર દ્વારા કેટલું ઇનામ આપવામાં આવ્યું આવતું શરૂઆતમાં તો કે એક લાખ આપવામાં આવતું પણ બે હજાર બારમાં સુધારા અંતર્ગત કેટલા કરવામાં આવ્યા છે તો કે બે લાખ રૂપિયા છે હવે ઇનામ રૂપે રાશિ છે આપવામાં આવશે કયા તીર્થગામ જેમાં કેટલા વર્ષનો હશે ઉલ્લેખ તો કે પાંચ વર્ષનો હશે આવી સિવાય વાત કરીએ નિર્મળ ગ્રામની તો કે સ્વચ્છતા ગામમાં શૌચાલય પછી ઉકળાઓ એ બધું નાબૂદ કરવાની વ્યવસ્થા કયા યોજના અંતર્ગત કરવામાં આવે છે તો કે નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત કરવામાં આવેલી છે આ સિવાય પાવન ગામની વાત કરીએ મિત્રો તો કે ભાઈ જેમ આપણે વાત કરી પાંચ વર્ષ જો એમાં પાંચ વર્ષની જગ્યાએ ત્રણ વર્ષ હોય એટલે કે ત્રણ વર્ષ સુધી છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પણ ગુનો ન થયો હોય તો એમને રાશિ આપવામાં આવે છે પહેલાં કેટલી આપવામાં આવતી પાંચ પચાસ હજાર હાલમાં કેટલી આપવામાં આવે છે સોરી મિત્રો એક લાખ રૂપિયા છે એ આપવામાં આવે છે એટલે કે પહેલાં કેટલી આપવામાં આવતી પચાસ હજાર હાલમાં કેટલી આપવામાં આવે છે એક લાખ પણ એમાં ક્રાઇટેરિયા શું હશે તો કે ત્રણ વર્ષ છેલ્લા ત્રણ વર્ષથી એક પણ ગુણો છે એ બહેનો ના હોય તેવા ગામોને પાવન ગામ કહેવામાં આવશે હવે પવિત્ર ગામ એવું કોઈ સરકાર દ્વારા જાહેર કરવામાં એવું નથી પણ હા એની જગ્યાએ આદર્શ ગ્રામ લઈ શકાય કે આદર્શ ગ્રામ યોજના જે અંતર્ગત જે સાંસદ સભ્યો છે એમને એક એક ગામ છે દત્તક લેતા હોય છે અને એમનો છે એ સંપૂર્ણ વિકાસનો કાર્યક્રમ છે એ લોકો કરતા હોય છે તો આપણે બધા યોજનાઓ યાદ રાખીશું ફરીથી તીર્થ ગ્રામમાં શું યાદ રાખવાનું છે તો કે ભાઈ છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફોજદારી ગુનો ના બન્યો હોય તો એમને તેર ગ્રામ યોજના અંતર્ગત કેટલી રાશિ મળશે તો કે બે લાખ રૂપિયા હાલમાં મળશે નિર્મળ ગ્રામ યોજનામાં શું છે તો કે ગામની સ્વચ્છતા માટેનો મહત્ત્વનો ભાર મૂકવામાં આવ્યો છે કે જેમના ગામના જે સામાન્ય કચરો હોય સ્વચ્છતા હોય સ્વચ્છતાનો અભાવ હોય આ સિવાય ગામડાઓમાં આપણે વધારે જોવા મળતું ઉકળાઓ આ સિવાય શૌચાલયની વ્યવસ્થા એ બધી જ વ્યવસ્થા કયા યોજના અંતર્ગત થશે તો કે નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત થશે પછી પાવન યોજનામાં તો કે ભાઈ જેમ તીથ ગામમાં પાંચ વર્ષ છે તો પાવન ગામમાં કેટલા છે ત્રણ વર્ષની વાત છે જે ધન રાશિ કેટલી આપવામાં આવશે તો કે એક લાખ રૂપિયા આપવામાં આવશે તો આટલી માહિતી આપણે આ સવાલમાં યાદ રાખીશું આગળ જોઈએ ચોથો દૂઢિપ્રયોગ છે કે ભાઈ સાચો અર્થપસંદ કરો આંખ મળી જવી ઓપ્શન એ ઊંઘ આવવી ઓપ્શન બી પ્રેમ થઈ જવો ઓપ્શન સી મરણ પામવું કે ઓપ્શન ડી આંખ આવવી તો કે ભાઈ આંખ મળી જવી એનો સાચો અર્થ શું થાય તો કે ઊંઘ આવી જવી એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે મિત્રો આ સિવાય ઘણી બધી રૂઢિપ્રયોગો કહેવતો શબ્દસમૂહ સમૂહ સમાનાર્થી વિરોધાર્થી તડપદા શબ્દો આ બધું જ છે એ આપણી ચેનલ ઉપર મૂકેલું છે તો તમે પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ શકો છો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલથી થઈ હતી એટલે કે ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલથી થઈ હતી ઓપ્શન એ ઓગણીસો સાહીઠ ઓપ્શન બી ઓગણીસો ત્રેસઠ ઓપ્શન સી ઓગણીસો ચોસઠ અને ઓગ ઓપ્શન ડી ઓગણીસો છાસઠ તો આમાં કયા કયા આવશે જવાબ આપણો તો કે ભાઈ ઓગણીસસો ત્રેસઠ જેમાં એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠના રોજ ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત હતી હવે આ કયું પંચાયતી રાજની શરૂઆત થઈ હતી એમાં એક સ્તરીય દ્વિસ્તરીય હતું ત્રિસ્તરીય હતું તો કે ભાઈ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત થઈ હતી જેમાં તો કે ભાઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સમાવેશ થતો હતો તો આપણે ક્યારે સ્વીકારેલો હતો તો કે ભાઈ ઓગણીસો ત્રેસઠ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ પણ જો ભારતમાં વાત કરીએ ત્રિસ્તરીય પંચાયતી રાજની તો ક્યારે થયું હતું તો કે બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહીઠ માં કઈ જગ્યાએ થયો તો સૌપ્રથમ કે રાજસ્થાનના નાગોર થયું બગદરી ગામ ત્યાં સૌપ્રથમ પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી ફરીથી એક વખત ક્યારે તો કે બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠ માં કઈ જગ્યાએ તો કે રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે છે એ સમયના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી અને સંપૂર્ણ છે એ કયા રાજ્યમાં લાગુ થયું હતું પ્રથમ વખત તો કે આંધ્ર પ્રદેશમાં લાગુ થયું હતું સાલ છે ઓગણીસો ઓગણસાઠ જ એટલે આપણે યાદ રાખીશું હવે મિત્રો તમારે એક સવાલનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં દેવાનો છે કે જેમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં પણ કરી ચૂક્યા છીએ કે ભાઈ ત્રિસ્તરીય પંચાયતી રાજ સ્વીકારનાર ગુજરાત કેટલામું રાજ્ય હતું એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે પ્રથમ કયું છે રાજસ્થાનનું નાગોર જિલ્લાનું બગદરી ગામ બીજું આંધ્ર પ્રદેશ એવી રીતના ગુજરાતનો કેટલામો ક્રમ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને ગુજરાતે ક્યારે સ્વીકાર્યો હતો તો કે એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ અંતર્ગત સ્વીકારવામાં આવ્યું હતું કહ્યું ત્રિસ્તરીય પંચાયતી રાજ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડિયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ